पालनपुर शहर वोर्ड नंबर चार मफतपुरा विस्तार में वर्षो जूनी वरसादी पानी निकाल की समस्या अंत आवतो नथी। त्यारे पालिका थी लई छेक मुख्यमंत्री सुधी रजूआत करना स्थानिक रहीशो आज पालिका कचेरी दौड़ी आया था, ज्यादा बहरा तंत्र ने जगाड़वा थाड़ी वगाड़ी विरोध कर्यो हतो। पालनपुर शहर वोर्ड नंबर चार मफतपुरा विस्तार रहीशो छेल्ला 30-35 वर्षथी वरसादी पानीनी समस्यानो सामनो करी रह्या छे। दर चौमासे मफतपुरा विस्तार बेटमां फेरवाई जाय छे। लोकोना झूंपड़ा सहित घरों में वरसादी पानी फरी वळता घर वकरी पलड़ी जता भारे नुकसान वेठवानो वारो आवे छे। छता वरसादी पानीनी समस्यानो कायमी निकाल लाववामां पालिका तंत्र सरेआम निष्फळ रह्युं छे, જેથી દર વર્ષે ચોમાસામાં ગરીબ અને શ્રમિક વર્ગના લોકો પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે। મફતપુરા વિસ્તાર વોર્ડ નંબર 4ની અંદર છેલ્લા 35-40 વર્ષથી વરસાદી પાણીના નિકાલની સમસ્યા યથાવત છે। હું મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબ સુધી રજૂઆત કરી ચૂક્યો છું, આખરે કંટાળીને આજે અમે થાળી ચમચોનો કાર્યક્રમ આપેલ છે। અત્રે ઉલ્લેખનીય છે કે મફતપુરા વિસ્તારની અંદર વોર્ડ નંબર 4ની એટલી સમસ્યા છે કે દર વર્ષે વરસાદી પાણીમાં 200-300 ઝૂંપડા પાણીમાં ગરકાવ થઈ જાય છે। ઉપરાંત અહીંયા ભૂગર્ભ ગટરની કામગીરી પણ નથી થતી। બીજી વસ્તુ કે અનેક વખત રજૂઆત કરવા છતું સત્યમ કન્સ્ટ્રક્શનને 10,41,281 રૂપિયામાં કામ મંજૂર થઈ ગયા, છતાં આ કામ કોન્ટ્રાક્ટર પૂરું કરતું નથી। અનેક વખત કોર્પોરેટરોને મૌખિક અને લેખિત રજૂઆત કરવા છતાં આ સમસ્યાનું નિવારણ આવતું નથી। અત્રે ઉલ્લેખનીય છે કે પાલનપુર શહેરના કોટ વિસ્તારની અંદર વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 5 મોસ્ટ ઓફલી મોટા પાયે લઘુમતી લોકો વસવાટ કરે છે। ખરેખર ખૂબ જ નિરાશાજનક બાબત છે કે ખોબલે ખોબલે કોર્પોરેટરને વોટ આપ્યા, અહીંયા સ્થાનિક ધારાસભ્ય બી કોંગ્રેસના છે, ખોબલે ખોબલે ધારાસભ્યને લઘુમતીઓને વોટ આપ્યા, છતાં લઘુમતીના વિસ્તારોની અંદર સમસ્યા બાબતે શું આ લોકો કેમ મૌન સેવી રહ્યા છે। આ ઉપરાંત ભૂગર્ભ ગટરનું કામ પણ ગોકળગાયની ગતિએ ચાલતું હોય લોકોની ગટરો ઉભરાઈ રહી છે, જેને પગલે સ્થાનિક લોકોમાં રોગચાળાની દહેશત વર્તાઈ રહી છે। છતાં પાલિકા તંત્રના પેટનું પાણી હાલતું નથી। આ અંગે સ્થાનિક રહીશોએ પાલિકાથી લઈ મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી છે, પરંતુ લોકોની આ ફરિયાદો બહેરા કાને અથડાઈને પરત ફરી છે, ત્યારે નગરોળ તંત્રને જગાડવા માટે સ્થાનિક રહીશોએ થાળી વગાડી વિરોધ વ્યક્ત કર્યો હતો। વગર ગટરની વરસાદનો પાણી નિકાલ કરો, અમારા નાના છોકરા રાતના વરસાદ 2 વાગે વરસાદ આવે, 4 વાગ્યા આવે, 5 વાગ્યા, અમને તકલીફ થાય છે। નાના છોકરા ઘરમાં પાણી ઘૂસી જાય છે, અમારે અમારી એ તકલીફ સમસ્યા છે કે પાણી નિકાલ કરો। વગર ગટરને પાણી એની તકલીફ છે ખાસ, અમારે અમારી સમસ્યા છે કે પાણી નિકાલનું કામ કરા ચાલુ કરાવો, ક્યાં ચેમ્બર ઉભરે છે, ઘરમાં ગંદકી થાય છે, કચરો અમારા ઘરમાં પેસી જાય છે, નાના છોકરા તમે ક્યાં જઈએ રાતના, તો પાણી ભરાઈ જશે ઘરોમાં અમારે, તો અમારી તકલીફ ખાસ છે, અમારી સમસ્યા છે કે પાણી નિકાલ કરો, અમારી એ તકલીફ છે, બાકી કોઈ તકલીફ નથી। વોર્ડ નંબર 4 અને 5માં લઘુમતી સમુદાયની બહુમતી છે, ત્યારે લઘુમતીઓના ખોબલે ખોબલે વોટ મેળવનાર ધારાસભ્ય અને નગરપાલિકાના સભ્યોના પેધી મૌન સાથે પણ લોકોએ ફિટકારની લાગણી વરસાવી હતી। 4 ઇંચ જ વરસાદ આવ્યો ને, પણ હાલ અમારા ઘરમાં પાણી ઘૂસી ગયું હતું, અને સાહેબ કેટલી વખત જેટલા હમણાં હાલ ચૂંટાઈને આવ્યા એમને અમને ફરિયાદ કરી, ગાડી આવે પણ કામ નહીં બતાવતા, વહીથી તો ગાડી નીકળી જાય કે હા ભાઈ ગાડી આવી છે ને હવે કોમ મફતપુરામાં જાઓ, પણ જરાય એમ હાથ નહીં હલાવતા, આવે એટલે બેસી રહે ને ખાલી દોનગી ચડાવી દે કે હાથ થઈ ગયું કોમ, પણ અમારે કશું, અમે તમે અમારે મફતપુરા વિસ્તારની હાલત જઈને જોજો, કશું નહીં, હા કરો છું, ગરમ થઈ જાય, ઉલટા એ ચૂંટાઈને આવ્યા એમને અમે કશું વાત કરો ને તો અમારા પર ગરમ થઈ જાય, હવે અમારે કેને પકડવાનું, આશાબેન હતા તમારે સારું કામ કરી હાલતા હતા, પણ આશાબેન હવે અમારા વર્ડમાં છે નહીં, એટલે અમે કેને પકડવાના જ, કે હમણાં પરમદાડે ગાડી આવી હતી અમારે 3 વાગે, 3 વાગ્યાની ગાડી આવી એટલે હોજે 6 વાગ્યા સુધી ખાલી ઓમ ગાડી સોમો રાખી કે આ ગાડી આવી છે, અમારે પાણીની ગટર